વેલકમ ટુ આઈસીએસ આઈસીએસ ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના યુપીએસસી અને જીપીએસસી ના એડિટોરિયલમાં જે ટોપિક જોવાનો છે એ છે સ્ક્રેપેજ પોલિસી એન્ડ ગ્રીન ટેક્સ. સ્ક્રેપેજ, સ્ક્રેપ એટલે તમને ખબર હશે કે આપણને ગુજરાતીમાં મિનિંગ થાય છે ભંગાર. તો સરકારને આવી સ્ક્રેપેજ પોલિસી અને ગ્રીન ટેક્સ લાવવાની જરૂરિયાત શું કામ ઉદ્ભવી? તમે ઇમેજ જોઈ શકો છો કે તમે જૂની ગાડી જોઈ રહ્યા છો. તો આજે સ્ક્રેપેજ પોલિસી જે છે એની વાત કરું તો તાજેતરમાં આપણા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી શ્રી નીતિન ગડકરીજી દ્વારા વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ખાલી સ્ક્રેપેજ પોલિસી નહીં, પરંતુ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી. તો આ પોલિસી એટલે વ્હીકલ, વ્હીકલ ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે ભારતમાં હાલની તારીખમાં, ટૂંકમાં તમને કહું તો ભાઈ 15 થી 20 વર્ષ જૂના પણ વાહનો ચાલી રહ્યા છે અને તમને મને ખબર છે કેટલું પ્રદૂષણ ફેલાવતા હશે. તો હવે સરકાર આ પોલિસી દ્વારા જૂના સ્ક્રેપ વાહનોનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓને નવા વાહન ખરીદવા માટે પ્રોત્સાહન અથવા ઇન્સેન્ટિવ આપશે. હવે પ્રોત્સાહન શું છે, ઇન્સેન્ટિવ શું છે, એક આપણે અપેક્ષા કરી શકીએ અને અમુક વસ્તુ કન્ફર્મ છે કે ભાઈ હા આ વસ્તુ કરી શકશે. કારણ કે જૂના સ્ક્રેપ વાહનો, હવે તમને એમ થશે કોઈ વ્યક્તિ એના જૂના વાહન હું કામ વેચી દે, ભલે 25 વર્ષ જૂનું છે ચાલતું હોય. તો સરકારે હવે એવા વ્યક્તિઓ માટે પણ એક નવી પોલિસીમાં વિચાર્યું છે ને, એ છે ગ્રીન ટેક્સ. એટલે સરકાર તમારી ઉપર ટેક્સ જ એવો લગાવશે કે તમને જૂના વાહનની જગ્યાએ નવું વાહન લેવું જ પોસાશે. કારણ કે આજે તમે ને હું જોઈ રહ્યા છો કે વિશ્વના 20 પ્રદૂષિત શહેરોનો જયારે ઇન્ડેક્સ બહાર પડે તો ભારતના 15-15 શહેરોનો સમાવેશ થઈ રહ્યો છે. એનું રીઝન શું છે કે આપણે હાલની તારીખમાં પણ જૂના વાહનોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને જે આ એન્વાયરમેન્ટ અત્યારે બગડી રહ્યું છે એ ઓવરઓલ નુકસાનકારક આપણા માટે જ છે. તો આવનારી પેઢીઓ માટે સ્વચ્છ વાતાવરણ અને દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે થઈને સરકારે આ પોલિસીની શરૂઆત કરી છે. અને મંત્રાલય પણ, કયું મંત્રાલય, માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે મંત્રાલય આ પોલિસીની મંજૂરી અંતર્ગત સરકારી ખાતાની માલિકીના વાહનો તથા પીએસયુ, પીએસયુ નો મતલબ થશે પબ્લિક સેક્ટર યુનિટ, એવા વાહનો કે જેની ઉંમર 15 વર્ષથી વધુ છે તેનો સરકાર ઉપયોગ બંધ કરશે અને તેને સ્ક્રેપમાં નાખી દેશે. પરંતુ આ બાબત જે છે એ 1 એપ્રિલ 2022 થી અમલમાં આવશે. કારણ કે એક વસ્તુ છે કે હું તમને આજે એમ સલાહ દઉં કે બહારનું ખાવું ના જોઈએ, તો એની માટે પહેલા હું પણ બહારનું ખાતું ના હોવું જોઈએ. કારણ કે સરકાર જો ડાયરેક્ટ સ્ક્રેપેજ પોલિસી લાવી દેશે, લોકોને એમ કહેશે કે ભાઈ તમે તમારા જૂના વાહન બંધ કરી દો અને સરકારના ખુદના સ્ટેન્ડ ટ્રકો છે, 1-200 જે જૂની છે એ જ રસ્તા પર ચાલતી હશે, તો આંગળી ચીંધવા વાળા આંગળી ચીંધશે જ અને કોઈ નહીં માને. તો સૌથી પહેલા સરકાર જ કે જે એના વાહનો 15 વર્ષથી વધુ વયના છે, બરોબર, કારણ કે 15 વર્ષથી વધુ હવે સ્વાભાવિક છે, સરકાર પાસે 15 વર્ષથી વધુ હોય એટલે કોઈ પણ ટ્રક હોય બસ હોય લાખો કિલોમીટર ચાલી ગયેલી હોય. તો હવે સરકાર ડાયરેક્ટ એનો ઉપયોગ બંધ કરીને સીધી સ્ક્રેપમાં જ નાખી દેશે, મીન્સ કે ભંગારમાં. અને 1 એપ્રિલ 2022 થી જનરલી છે ને આપણે જીપીએસસીમાં વિધાનમાં આવા જે ટાર્ગેટ હોય ને એ પૂછાય છે, એટલે યાદ રાખજો 1 એપ્રિલ 2022 થી ગવર્મેન્ટ માટે આ નિયમ લાગુ પડશે. પોલિસી વિશે જો તમને વાત કરું તો આ પોલિસી વિશેનો એક અંદાજ હતો એ નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા 2019 આ પોલિસી વિશે કામ થઈ રહ્યું છે એમ તેમ જણાવવામાં આવ્યું હતું. એટલે એક અંદાજ આપણે ત્યાંથી લગાવી શકતા હતા. અને એના 1 મહિના અગાઉ એટલે કે 26 જુલાઈ 2019 રોજ સરકારે મોટર વ્હીકલ એક્ટમાં નવા સુધારા લાગુ કર્યા હતા, જે અંતર્ગત સરકાર પાસે હવે 15 વર્ષથી વધુ જૂના વાહનોનું સ્ક્રેપિંગ કરીને નવા ઇલેક્ટ્રિક વાહનો લઈ શકશે. કારણ કે સરકાર છે અહીંયા કોઈનું ના ચાલે, મારું ને તમારું, એના માટે જે જોગવાઈ હોય કે જે બંધારણીય રીતે હશે એ જ પ્રમાણે સરકાર કરી શકશે. તો માટે થઈને સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો લાગુ કર્યો છે કે હવે સરકાર પાસે જૂના વાહનોને સ્ક્રેપિંગ કરવાની પણ સત્તા હશે. મોટી સંખ્યામાં ઈએલવી, આ ઈએલવી એટલે બાજુમાં લખ્યું છે એન્ડ ઓફ લાઈફ વ્હીકલ. કારણ કે હવે સરકાર એમ સમજો કે ભાઈ આ કોઈ પણ, જનરલી હું તમને ફોર વ્હીલ ની વાત કરું, આપણે તમે આરસી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જેને આપણે ટૂંકમાં આરસી કહીએ છીએ, જો તમે એમાં ક્યારેક ઓબ્ઝર્વેશન કર્યું હોય તો તમે ખાનગી વાહનો ચલાવતા હશો તો તમને આરટીઓ તરફથી 15 વર્ષ માટેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળે છે.
એનો મતલબ શું થયો કે સરકાર પણ માને છે કે એક સામાન્ય હોય, ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ છે, એની એન્ડ ઓફ લાઈફ એ 15 વર્ષની ગણાય છે, અને 15 વર્ષ પછી એ તમારા માટે પણ જોખમી ગણાશે અને પર્યાવરણ માટે પણ જોખમી ગણાશે. આપણા માટે શું કામ જોખમી ગણાશે? સિમ્પલ વસ્તુ છે. આજે આપણે યુવાન છીએ, આપણે તૈયારી કરી રહ્યા છીએ, સમજો આપણે નવ યુવાન છીએ. આજે કદાચ આપણે કદાચ બહારનું આમ તેમ ખાશું, કદાચ પડશું, કાંઈ પણ ભાંગશે તો આપણી તાત્કાલિક રિકવરી થશે. મીન્સ કે સિમ્પલ ભાષામાં આપણું અત્યારે કોઈ મેન્ટેનન્સ ન લાગે, પણ સામે હવે એમ વિચાર કરો કાલ સવારે આપણે વૃદ્ધત્વ આવશે તો આપણું કેટલું મેન્ટેનન્સ, કારણ કે દવા છે, આ છે, તે છે. તો સેમ એવી રીતના ગાડીમાં પણ એવું જ છે કે ભાઈ 15 વર્ષ પછી એ ગાડી મેન્ટેનન્સ તમારી પાસે વધુ લેશે, પ્લસ એના ફીચર્સ જે હશે એટલા જૂના થઈ ગયા હશે કે તમારા માટે કોઈ કામના નહીં થયા હોય, પ્લસ એ વધારે પ્રદૂષણ ફેલાવશે તો આપણા એન્વાયરમેન્ટ માટે છે. તો આ જે એન્ડ ઓફ લાઈફ વ્હીકલ જે છે એને પહોંચી વળવા માટે સરકાર હવે અધિકૃત રિસાયકલ કેન્દ્ર પણ સ્થાપવા માટે એક યોગ્ય પદ્ધતિથી પર્યાવરણીય ધોરણોના પાલન માટેની એક તાત્કાલિક જરૂરિયાત હવે ઉદ્ભવી છે. કારણ કે જે અધિકૃત રિસાયકલ કેન્દ્ર બનાવીશું એને પણ પર્યાવરણીય ધારાધોરણનું પાલન કરવું પડશે, કારણ કે હવે આ પોલિસી આવશે તો આ એન્ડ ઓફ લાઈફ વ્હીકલ ELV વ્હીકલ હવે ઘણા જવાના છે રિસાયકલ કેન્દ્રમાં, તો સરકારે એની માટે પણ તૈયારી રાખવી પડશે. અત્યારે તો આમની અંતિમ ડ્રાફ્ટ સ્ક્રેપેજ પોલિસીને તો મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ તેની વિગતો માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા જાહેર ડોમેનમાં શેર કરવાનું બાકી છે, કારણ કે તેને રાજ્યોમાં મોકલવામાં આવ્યું છે આ પોલિસીને, કારણ કે રાજ્યોના પણ ફીડબેક લેવા પડશે કે ભાઈ શું છે તમારે ને આ વસ્તુ કેટલી સક્સેસ જશે. જો તમને એમ લાગે છે કે આ પોલિસી સક્સેસ નહીં જાય, તો કયા કારણોસર સક્સેસ નહીં જાય, તો માટે જ્યાં સુધી અત્યારે રાજ્યોમાં મોકલીને એનું કન્ફર્મેશન નહીં આવે ત્યાં સુધી હજી તેને જાહેર ડોમેનમાં આપણે શેર કરી શકીશું નહીં. હવે ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહન, તો આ સ્ક્રેપેજ કે જે તમે તમારા જૂના વાહનો છે એ હવે સરકારની પોલિસી અંતર્ગત હવે તમે બદલવા માંગો છો, તો સરકારને તમને કંઈક ઇન્સેન્ટિવ આપવું પડશે તો તમે ખુશ થશો. તમારે આપણા મમ્મી પપ્પા એમ કહે છે કે ભાઈ ચલ ભાઈ તારે બાઇક લેવી છે તો આ વર્ષે મને તું 80% કરતા વધારે લાવીને બતાવ, તો આ 80% કરતા વધારે લાવવા માટે જે તમને બાઇકનું જે ઓફર કરી છે એ બાઇક તમારા માટે ઇન્સેન્ટિવ થયું અથવા તો એક પ્રોત્સાહન થયું. તો આજે સામાન્ય માણસ કદાચ કોઈ વ્યક્તિને ચલો બહુ સારી આમ છે રાખવાની ક્ષમતા, તો 15 વર્ષે એના વાહનને કાંઈ નથી થયું, તો એ 15 વર્ષ પછી એનું વાહન બદલશે શું કામ? તો આ બધી જ વસ્તુ માટે થઈને સરકારે ઇન્સેન્ટિવ લાગુ કરેલું છે. તો એમાં જોવો તો આ પોલિસી તે વાહન ચાલકોને ઇન્સેન્ટિવ આપવાની જોગવાઈ છે જેઓ પોતાના જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું નક્કી કર્યું છે. આ ઇન્સેન્ટિવ સરકાર તમને રજિસ્ટ્રેશન ફી છે અથવા રોડ ટેક્સ જે સરકાર લે છે, આપણે જ્યારે કોઈ પણ નવી બાઇક કે ટુ વ્હીલ છોડાવીએ છીએ તો એના રોડ ટેક્સ અથવા તો રજિસ્ટ્રેશન ફી ઉપર ડિસ્કાઉન્ટ રૂપે સરકાર તમને આપશે એવી અત્યારે અપેક્ષા કરવામાં આવી રહી છે. આ સ્ક્રેપમાં આવેલા જૂના વાહનોનો ઉપયોગ રિસાયકલિંગ ક્લસ્ટરોમાં પણ કરવામાં આવશે જેથી કાચા માલની કિંમતમાં ઘટાડો લાવી શકાય. કારણ કે આજે એક વસ્તુ છે તમે જોઈ રહ્યા છો કે તાજેતરમાં 1 જાન્યુઆરીથી બધી જ ફોર વ્હીલ ટુ વ્હીલમાં ધરખમ ભાવ વધારો થયો છે. રીઝન એ લોકોએ શું આપ્યું કે ભાઈ કાચો જે એનો રો મટીરિયલ લાગે કોઈ પણ બાઇક હોય ફોર વ્હીલ બનાવવા માટે, એ રો મટીરિયલની કિંમતમાં ઘણો વધારો થયો. પણ હવે હું તમને એમ કહું કે દેશમાં એક સાથે આ પોલિસી આવશે તો ઘણા એન્ડ ઓફ લાઈફ વ્હીકલ આપણે જે જોયું ELV અઢળક ફોર વ્હીલ ને ટુ વ્હીલો સ્ક્રેપેજમાં જશે, તો એને આપણે રિસાયકલિંગ ક્લસ્ટરમાં મોકલશું તો શું શું થશે કે ભાઈ એને આપણે મેલ્ટ કરીશું અને એના મેલ્ટથી જે રો મટીરિયલ આવશે એ જે તે કંપની ખરીદશે, તો ઓવરઓલ આ જે કાચો માલ જે છે જે અત્યારે આપણી અછત છે એના લીધે જે વધ્યું છે, તો એ કાચા માલનો પુરવઠો ટૂંકા ગાળામાં એટલો વધી જશે, તો એનાથી શું થશે કે ભાઈ કાચા માલની કિંમતો ઘટશે. કાચા માલની કિંમતો ઘટશે શું થશે કે ભાઈ આજે જે તમારે બાઇક કે ફોર વ્હીલ ના વધારે રૂપિયા દેવા પડે છે એમાં તમને ઘણું સારું ડિસ્કાઉન્ટ મળશે. એટલે એક તો કાચા માલની કિંમતના લીધે જે તમારે ડિસ્કાઉન્ટ આવે એ, અને સરકાર દ્વારા જે તમને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં જે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તો આવું એક ભારે ભરખમ ડિસ્કાઉન્ટ થઈ જશે. તો તમે કે મારી જેવા વ્યક્તિ કે જે 15 વર્ષ જૂની કદાચ જો કાર કે બાઇક ચલાવતા હશે, તો એ નવી કાર કે બાઇક લેવા માટે એને એક મોટિવેશન મળશે. હવે આગળ વાત કરીએ ગ્રીન ટેક્સની.
કારણ કે આપણે ટાઇટલ જ જોયું સ્ક્રેપેજ પોલિસી અને ગ્રીન ટેક્સ. તો હવે આ ગ્રીન ટેક્સ શું છે? તો 8 વર્ષથી વધુ વયના ટ્રાન્સપોર્ટ વ્હીકલ, ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે બસ આવશે આપણે, ટ્રક આવશે, બરોબર, પછી આપણે મોટા ટ્રક આવશે તમને ખબર હોય, તો આ બધા જે છે એ કહેવાશે ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ટૂંકમાં એમ સમજી લો કે યલો નંબર પ્લેટ આવે એ બધા યલો. તો આ જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એના માટે 8 વર્ષથી વધુ વયના, એટલે કે મિનિમમ 8 વર્ષ નક્કી કરવામાં આવે છે. હવે ભાઈ શું કામ 8 વર્ષ? તો એક કોમન વસ્તુ છે કે તમે ખાનગી ફોર વ્હીલ તમે ચલાવી રહ્યા છો, તમારી પાસે સમજો કે એમ સમજીએ કે ભાઈ સ્વિફ્ટ છે, બરોબર, સ્વિફ્ટ, મારુતિ સુઝુકી સ્વિફ્ટ. તો એ કદાચ સરકારે 15 વર્ષ તમને આપ્યા છે, તો નોર્મલ વ્યક્તિ કદાચ 15 વર્ષમાં ચલાવી ચલાવીને કેટલું ચલાવશે? 1 લાખથી 2 લાખ મેક્સિમમ બોલ્યો છું, એટલી બી લોકોને ના ચાલે. પણ હવે સામે હું તમને એમ કહું કે ભાઈ ટ્રાન્સપોર્ટ એટલે કે ટ્રક છે, બરોબર, ટાટાનો, હવે એની ખાલી સાહેબ તમને 8 વર્ષની વાત કરું, આ જે આપણે 1 થી 2 લાખ કર્યું એ 15 વર્ષ, તો આ 8 વર્ષમાં ચાલતો હશે 5 થી 7 લાખની વચ્ચે. કારણ કે ટ્રાન્સપોર્ટ છે એનો ધંધો છે કે દી ઉઠીને 500 કિલોમીટર ચાલવાનું, જો એ નહીં ચાલે તો એના માલિકને પોસાવાનું થોડું છે, તો તેને ધંધો બંધ કરી દેવો પડશે. ટ્રાન્સપોર્ટ નામ પરથી તમને ખબર પડી જશે. તો એ જે વ્હીકલ જે છે એ કારના પ્રમાણમાં એ ડબલ ને હું તેમ કહું કેટલા ગણું વધારે ચાલે છે, માટે થઈને સરકારે 8 વર્ષ આમાં યાદ રાખજો રાખેલા છે. તો 8 વર્ષથી વધુ વયના ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે 10 થી લઈને 25% ટેક્સનો શુલ્ક લેવામાં આવી શકે છે. એટલે જે તે સમયે નવો ટ્રક લીધો હશે અને એને જે રોડ ટેક્સ લાગ્યો હશે, સપોઝ હું તમને એમ કહું કે 1 લાખ રૂપિયા એને રોડ ટેક્સ લાગેલો હશે, તો 8 વર્ષ પછી જો એને ટ્રક ચલાવવો છે ભારતના રોડ ઉપર, તો એમને જે ટ્રક જે હશે, જો નીચે લખ્યું છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા તો આ જે ટ્રક વાળા હોય તેને ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવું પડે. તો ફિટનેસ સર્ટિફિકેટ સમયે કે આપણે અત્યારે મેક્સિમમ જ ગણીએ 25%, તો 1 લાખના 25% એની પાસે 25,000 એ ભરશે તો એને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે. તો આમ સરકારને આ પૈસા લેવા માટે દોડવું પણ નહીં પડે ને લોકોને સામે ચાલીને ભરવા પડશે, બરોબર. તો અહીં જો લખ્યું છે જ્યારે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુઅલ કરાવશે ત્યારે આ શુલ્ક લેવામાં આવશે. કેટલું? 10 થી લઈને 25% સુધી. વ્યક્તિગત વાહનો 15 વર્ષ પછી ફરીથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે RC રિન્યુઅલ કરાવશે ત્યારે તેનો ઉપર ગ્રીન ટેક્સ વસૂલવામાં આવશે, જે સરકાર જે તે સમયે નક્કી કરશે. તે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો જેમ કે સિટી બસ જે છે એની પાસેથી ઓછો ગ્રીન ટેક્સ લેવામાં આવશે. હવે તમને થશે કે ભાઈ સાહેબ અમારા ટ્રક ચાલે છે ને અમારે 25,000 ભરવાનો અને આ સિટી બસ વાળાને કેમ ભાઈ ઓછો ભરવાનો? એનું રીઝન છે આ સિટી બસ જે છે એ કોઈ ખાનગી કંપનીની નથી, સરકારી છે. અને તમને ખબર છે કે સિટી બસનો મેઇન પર્પઝ શું હોય છે? કે ભાઈ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ નોમિનલ ચાર્જમાં પહોંચાડવો. એટલે કે ભાઈ એક સિટી બસ ચાલતી હોય એનો મતલબ તમે એમ ગણી શકો કે 70 થી 80 વ્યક્તિ ટુ વ્હીલ ઓછું ચલાવે છે, અથવા તો આ 70 થી 80 વ્યક્તિને ટુ વ્હીલની રિક્વાયરમેન્ટ જ નથી રહી, કારણ કે સિટી બસના માધ્યમથી એ ટ્રાવેલિંગ કરી રહ્યા છે. તો ઓલરેડી એક સિટી બસના લીધે 70 થી 80 ટુ વ્હીલનું પ્રદૂષણ તો ઓછું જ ચાલે છે. તો સિટી બસ પાસે ગ્રીન ટેક્સ લેવો વધારે લેવો હિતાવહ નથી. હવે ભારતનો જે આપણે સૌથી વધુ પ્રદૂષિત શહેરો હશે અને ત્યાં તમારે જો આપણે ટ્રાન્સપોર્ટ વ્હીકલ હશે તો 8 વર્ષ પછી તમારે ચલાવવું હશે, અને આ જે વ્યક્તિગત વાહનો જે છે એ તમારે 15 વર્ષ પછી બી ચલાવવા હશે, તો આવા જે સૌથી વધુ પ્રદૂષિત શહેરો હશે ત્યાં રોડ ટેક્સના 50% રૂપિયા જેટલા તમારી પાસેથી ગ્રીન ટેક્સ લેવામાં આવશે. એટલે ટ્રક જો 1 લાખ રૂપિયાનો રોડ ટેક્સ હશે તો એને આ જે પ્રદૂષિત શહેરોમાં જો નોંધણી થયેલો હશે તો ત્યાં એને 50,000 રૂપિયા ભરવો પડશે, અને બાકી હશે તો શહેરોમાં હશે તો 10 થી લઈને 25% સુધી. એટલે આ વસ્તુ પણ ધ્યાન રાખવાનું છે તમારે. પછી સરકારે આમાં એમ પણ લખેલું છે કે વાહનોના પ્રકાર તથા પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે અલગ અલગ પ્રમાણમાં ટેક્સ વસૂલવામાં આવશે, કારણ કે કોમન વસ્તુ છે કે ડીઝલ વાહન હશે તો વધારે પ્રદૂષણ ફેલાવતું હશે, પેટ્રોલ ડીઝલના પ્રમાણમાં ઓછું હશે. પછી વાહનોના પ્રકાર કરું તો ભાઈ ચલો ટુ વ્હીલર ની વાત કરું તમને, કે ભાઈ ચલો સ્પ્લેન્ડર છે, હીરોની બાઇક છે, તો એ 100 સીસી ની છે,
એ ભલે ને 16માં વર્ષે કદાચ રિન્યુ કરાવશે તો એ 100 સીસી માં કઈ શું કઈ પ્રદૂષણ થઈ છે ને એટલું બધું બી નહીં થઈ છે, કારણ કે ઓલરેડી પેટ્રોલ છે ને માત્ર 100 સીસી જ. પણ હવે જો હું તમને રોયલ એન્ફિલ્ડ બુલેટ ની વાત કરીશ તો નો ડાઉટ પેટ્રોલ છે, પણ એનું એન્જિન તો 350 સીસી નું છે ને, 100 સીસી ના પ્રમાણમાં એ 3.5 ગણું વધારે પેટ્રોલ કરશે, તો એના માટે પણ અલગ ગ્રીન ટેક્સ હશે. હવે તમે બહુ પ્રીમિયમ બાઇક ચલાવતા હશો, 800 ને 900 સીસી ના એન્જિન હશે, તો એના માટે ગ્રીન ટેક્સ અલગ. માટે થઈને વાહનોના પ્રકાર છે, પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે અલગ અલગ પ્રમાણમાં આપણે ટેક્સ લઈશું. પછી આમાં જે અપવાદ જે છે એ છે સીએનજી, એલપીજી, ઇથેનોલ, ઇલેક્ટ્રિક તથા હાઇબ્રિડ જેવા વાહનોને આ ટેક્સ માંથી છૂટ આપવામાં આવશે, કારણ કે એ પ્રદૂષણ ફેલાવતા જ નથી. પછી તદુપરાંત ખેતીમાં વપરાતા વાહનો જેમ કે ટ્રેક્ટર છે, હાર્વેસ્ટર છે, ટ્રિલર છે જેવા વાહનોને આ ટેક્સ માંથી છૂટ આપવામાં આવશે, કારણ કે કિસાન જે છે એ ભારતનો અન્નદાતા છે અને અન્નદાતા જે છે એને ખેતર ખેડવા માટે તાકાતવર જોશે. ઇલેક્ટ્રિક કદાચ ટ્રેક્ટર આવતી બળ ના કરી શકે, જમીન ખેડવા ડીઝલ જ ટ્રેક્ટર જોઈએ, તો એ જે પ્રદૂષણ જે છે એ આપણે ચલાવી લઈશું, કારણ કે એની સામે જે વસ્તુની પ્રોડક્ટનું ઉત્પાદન થઈ રહ્યું છે એ આપણા જીવન જરૂરિયાતની છે. માટે ખેડૂતને પણ આમાંથી આપણે એમ સમજો કે ભાઈ એના ખેતીના વપરાતા વાહનો જે છે એમાંથી આપણે એને છૂટ આપીશું. આ જે કોષ્ટક છે તમે જોઈ રહ્યા છો, ટ્રાન્સપોર્ટ આફ્ટર 8 યર્સ 10 થી 25% ઓફ રો ટેક્સ, પેસેન્જર આફ્ટર 15 યર્સ 10 થી 25% રો ટેક્સ, ઇવી હાઇબ્રિડ નથી લેવાનો, ફાર્મિંગ નથી લેવાનો. અને હવે જે આ મેં તમને વાત કરી કે સરકાર ટેક્સ લેવાની ટેક્સ લેવાની, લોકોને એમ થશે કે ભાઈ સરકારને એની તિજોરીઓ ભરવી છે, પછી હું આ સરકારને થોડું પહોંચાય, તો ભાઈ તમારા માટે કહેવા માંગુ છું કે આ ગ્રીન ટેક્સ માંથી જે એકત્રિત થશે જે મહેસૂલ, એના માટે ગવર્મેન્ટ એક આખું સેપરેટ એકાઉન્ટ બનાવવાની છે, એટલે કે અલગ ખાતું બનાવવાની છે, જેનો ઉપયોગ દેશમાં પ્રદૂષણ સામે લડવા માટે તથા બધા રાજ્યોમાં પ્રદૂષણનું ઉત્સર્જન કેમ ઘટે તથા બધા જ રાજ્યોમાં મોનિટરિંગ કરવા માટે થઈને, અત્યાધુનિક સુવિધા આપવા માટે થઈને આ જે રેવન્યુ જનરેટ થવાની છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ. બરોબર, આને સરકારની ઇન્કમ સાથે કોઈ લેવા દેવા નથી, આપણી પાસેથી લઈને જ આપણું ભલું કરવાનું છે. હવે સ્ક્રેપેજ પોલિસીના જો સાહેબ તમને ફાયદા કહું તો આનાથી ભારતના વાયુ પ્રદૂષણના સ્તર પર તો નિયંત્રણ આવશે જ, કારણ કે તમને ઘણો ફાયદો મળતો હશે. લોકો હવે નવા વાહન લેશે, અત્યારે નવા વાહન પરથી યાદ આવ્યું, ભારત સરકાર જે નવા એન્જિન અપગ્રેડ કરવાનું કીધું હતું એ હવે આવી ગયા છે, BS6. BS નો મતલબ થશે ભારત સ્ટેજ, એટલે અત્યારે ભારતમાં જે જે નવી ગાડી આવી રહી છે એના એન્જિન BS6 પ્રમાણે તમારે રાખવા પડશે, એટલે BS6 એટલે યાદ રાખજો ભારત સ્ટેજ 6. તો આ વાયુ પ્રદૂષણના સ્તર પર તો નિયંત્રણ આવશે, પણ એની સાથે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ વ્હીકલની ભારે ડિમાન્ડ આવશે, જેનાથી ભારતની અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે, કારણ કે કોમન વસ્તુ છે, લોકો જ્યારે પોતાની જૂના વાહનો સ્ક્રેપમાં નાખી નવા લેશે, એટલે એક ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી જે ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય, ટ્રક હોય, એમાં એક આખો એક નવો જ બૂસ્ટ આવશે, નવો જ બૂસ્ટ આવશે. તો એનાથી શું થશે કે ભાઈ એ લોકો વધારે રોજગાર પેદા કરશે, વધારે રોજગાર, તો ભારતમાં બેરોજગારીનો દર ઘટશે. બીજું શું થશે, એ લોકોને આવક થશે તો ભારતની પણ ટેક્સની આવક વધશે. અને ભાઈ એનાથી ત્રીજી વસ્તુ કે ભાઈ જે રોજગાર પેદા થયો છે, તો રોજગારથી જે વ્યક્તિને રોજગાર મળે છે તો એનું જીવન ધોરણ ઊંચું આવશે, તો એ પણ બે વધારે વસ્તુની ડિમાન્ડ કરશે, તો એનાથી પણ ભારત સરકારને રેવન્યુ જનરેટ થશે. તો ઓવરઓલ શું થશે, ભારતની ઇકોનોમી વધારે મજબૂત થશે. બીજી વાત કરું તો આ ઉપરાંત જે જૂના વાહનો કે જે આઉટડેટેડ સેફ્ટીઓ ધરાવે છે, તો આ નવી પોલિસીના લીધે લોકો નવા વાહનો લેવા પ્રેરાશે, જેમાં આધુનિક સેફ્ટીના કારણે લોકોની સુરક્ષામાં પણ વધારો થશે. હવે તમે આજથી 15 વર્ષ પહેલાની વાત કરું સાહેબ, તમે ફોર વ્હીલ યુઝ કરતા હો તેમાં એરબેગ કેવું કઈ આવતું જ નહોતું, સેફ્ટીમાં એબીએસ બ્રેક કેવું નહોતું આવતું, એટલે તમારી ગાડી આમ પલટી જાય. તો અત્યારની લેટેસ્ટ વાત કરું તો સરકારે હમણાં નવો નિયમ લાવ્યા છે કે હવે તમે કોઈ પણ કાર લ્યો, કોઈ પણ કાર, એ પછી સસ્તી હોય, મોંઘી હોય, એનું કદાચ નીચામાં નીચું મોડલ લ્યો, તો બી ડ્રાઈવર માટે એરબેગ કમ્પલસરી થઈ ગયું છે, ડ્રાઈવર માટે એરબેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એટલે એક એરબેગ તો તમારે આવશે, પણ આવું બધું તમને ક્યારે સેફ્ટી મળશે, તમે નવા વાહન ખરીદશો ત્યારે. હવે બીજી વાત તો એ પણ છે કે હવે ભારત સરકાર તેનું તેલ આયાત બિલ પણ
આ પોલિસીના માધ્યમ થ્રુ ઘટાડવા માંગે છે, કારણ કે હવે આજથી 10-15 વર્ષ પછી જમાનો ઇલેક્ટ્રિક કારનો જ છે. અને જો બધા જ વ્યક્તિ આપણે ઇલેક્ટ્રિક કાર યુઝ કરતા થઈ જશું તો અત્યારે જે બિલિયન્સ ઓફ ડોલર આપણે જે તેલ ઇમ્પોર્ટ કરવા માટે થઈને જે પેમેન્ટ કરીએ છીએ ને, એ લોકો ડોલરમાં જ પેમેન્ટ સ્વીકારે છે. તે ડોલર જે આપણે બિલિયન્સ ઓફ ડોલર જઈ રહ્યા છે એ આપણા દેશમાં રહેશે, પરિણામે શું થશે, આજે આપણો રૂપિયો જે 80 રૂપિયે અડી ગયો છે એ વધારે મજબૂત થઈ જશે. કારણ કે જો આપણે ભારતને સૌથી વધારે ફોરેક્સ રિઝર્વ ગણો, કે જે સૌથી વધારે આપણે વેપાર ખાધ પડે છે, એ પડે છે માત્ર ને માત્ર ક્રૂડ ઓઇલમાં, અને એ જ આપણે મંગાવતા બંધ થઈ જઈએ તો આપણી ઇકોનોમી રાતોરાત મજબૂત થઈ જાય. કે જે ભાઈ 1 ડોલર બરાબર અત્યારે જે 80 રૂપિયા છે, એ જો ભારતમાં બધા જ ઇલેક્ટ્રિક કાર વાપરતા થઈ જાય તો 1 ડોલર બરાબર 10 થી 11 રૂપિયા આવીને ઉભો રહી જાય. બરાબર, હવે તમે અત્યારે જો સાઈડમાં કોષ્ટક આપ્યું છે, તમે જોઈ રહ્યા છો કે આ ઇન્ડિયા ટોપ સોર્સિસ ફોર ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ છે. આનાથી વધારે દેશો પાસેથી તો આપણે મગાવીએ છીએ, પણ આ જે છે ટોપ છે. સૌથી વધારે તમે જોઈ શકો છો ઈરાન, સોરી ઈરાક, બીજું છે સાઉદી અરેબિયા, ત્રીજું છે ઈરાન. આ ઈરાન આપણી પાસેથી રૂપિયામાં પેમેન્ટ સ્વીકારતું હતું, તમને ખબર હોય, પણ અમેરિકાની દખલંદાજીના લીધે આપણે નથી લેતા. તો આ 3 દેશો પાસેથી આપણે સૌથી વધારે લેતા હતા, પણ આ બધાનું તમે ખાલી ટોટલ મારો ને, આ જે ક્વોન્ટિટી જે છે એ મિલિયન ટન્સમાં છે. તો હવે આમાં બેરલ પ્રમાણે તમે હિસાબ ગણો, 1 બેરલ એટલે પેટ્રોલ જે છે બેરલમાં આવશે, એમાં 159 લિટર આવશે. હવે 1 બેરલનો ભાવ અત્યારે $50 છે, વૈશ્વિકમાં મંદી ચાલતી છે એટલે. બરાબર, તો હવે આ બધા મિલિયન્સ ઓફ ટનને તમે ભેગા કરો અને એ મિલિયન્સ ને ગુણ્યા $50 કરો, તો તમને ખબર પડે કે આપણે કેટલા બિલિયન્સ ઓફ ડોલરનું અત્યારે પેમેન્ટ કરી રહ્યા છીએ, જેના લીધે આપણી આજે ઇકોનોમી વિશ્વની જે પહેલા કે બીજા નંબર પર હોવી જોઈએ એની જગ્યાએ છઠ્ઠા કે સાતમા નંબર પર છે. એનું રીઝન આ છે ક્રૂડ ઓઇલ. બરોબર, અને આ પોલિસી થ્રુ ભારત સરકારનું એ પણ છે કે તેલની આયાત ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધે તેવા પણ ભારત સરકાર પ્રયાસ કરી રહ્યું છે. હવે કોમર્શિયલ વ્હીકલની વાત કરું તો તમે જો આ ફોટો જોઈ રહ્યા છો, આ ટ્રકની તમે જોઈ રહ્યા છો પ્રદૂષણ ફેલાવેલ, આઈડિયા આવતો હશે કેટલો જૂનો હશે. તો એનો એક અંદાજ ભારત સરકાર આપ્યો છે કે ભારતના કુલ વાહનોની સંખ્યામાં 5% કોમર્શિયલ વ્હીકલ છે. એટલે કે ભાઈ 100 હોય વાહન ભારતમાં, દરરોજ આપણે એમ સમજીએ 100 વાહન ખરીદાય છે, તેમાંથી 5 જે છે કોમર્શિયલ વેહિકલ છે. હવે આ 100 વાહનો આપણે એમ સમજો કે 100% પ્રદૂષણ ફેલાવી રહી છે, તો એમાંથી આ કોમર્શિયલ વેહિકલનો પ્રદૂષણનો ફાળો 65 થી 70% છે. એટલે આ જે 100 જે છે એનો આપણે ભાગ પાડીએ તો 1 જશે 95 અને 1 જશે 5. આ 5 જે છે એ છે કોમર્શિયલ વેહિકલ. હવે આ 5 જે છે એ 70% પ્રદૂષણ કરી રહ્યું છે, અને આ બાકીના જે 95% છે એ માત્ર 30% કરી રહ્યું છે. માટે થઈને સરકારે આ ટ્રકને એના માટે તો 8 વર્ષ જ જાહેર કરી દીધા છે, તમે જોઈ રહ્યા છો. હજી એનો ઇન્ટરેસ્ટિંગ ડેટાની વાત કરીએ તો વર્તમાનના દેશમાં કુલ વાહનોમાંથી વર્ષ 2000 પહેલા, એટલે કે 21 વર્ષ પહેલા જે વાહનોના ઉત્પાદન થયા હતા, એ કુલ વાહનોની સંખ્યાના 1%થી પણ અત્યારે ઓછા છે. એટલે કે ભાઈ અત્યારે 100% વાહનો જે છે એમાંથી 1% જે છે એ 2000 વર્ષ 2000 થી પહેલા ઉત્પાદિત છે, અને આ 99% જે છે એ 2000 પછી છે. તો હવે આ જે 1% કે જે 2000 વર્ષ પહેલાથી ઉત્પાદિત છે, આ 1% જ ખાલી 15% પ્રદૂષણ ઉત્પાદન કરે છે, અને બાકીના 99% છે 85%. તો વિચાર કરો કે આ જે 70% જે પ્રદૂષણ અત્યારે ફેલાવી રહ્યા છે કોમર્શિયલ વ્હીકલ, એમાંથી 15% તો ખાલી 21 વર્ષ જૂના વાહનો, ખાલી 1% જ ફેલાવી રહ્યા છે. આમાં જૂના વાહનો જે છે આધુનિક વાહનો કરતા 10 થી 25 ગણું વધુ પ્રદૂષણ ઉત્પાદન કરી રહ્યું છે. તો આ બધા ફેક્ટ જે છે એ તમે જોયા એટલે તમને આઈડિયા આવતા હશે કે આ ભારતમાં સ્ક્રેપેજ પોલિસી ને ગ્રીન ટેક્સ કેટલી જરૂરિયાત છે. આજે તમે આ એડિટોરિયલ અંક જોયો તો હવે તમે કોઈ પણ ને સલાહ આપી શકો. બાકી જનરલી તમને કેવી સલાહ આપવા વાળા મળશે કે ભાઈ આ સરકારને એની તિજોરીઓ ભરવી છે એટલે આવા બધા નીત નવા ડિંડક કરે, તો તમે ત્યારે ને કહી શકો કે આ શું કામ સરકાર, સરકારને પણ ખબર છે, સરકારને પણ બોજો નથી નાખવો.
પણ લોકો સમજતા નથી અને આપણું પર્યાવરણ બગડી રહ્યું છે એના માટે થઈને સરકાર આ પોલિસી લાવવાની આજે જરૂરિયાત ઉદ્ભવી છે. બરાબર, તો આ માટે થઈને હું તમને કહી શકું છું. તો આજના એડિટોરિયલનો અંક તમને ગમ્યો હશે એવી હું આશા કરું છું. આમની પીપીટી, આપણે એડિટોરિયલની પીપીટી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વોટ્સઅપમાં પણ આપણી ચેનલ છે, આપણી આઈસીએસ મેન્ટર નામની પણ એપ્લિકેશન છે એમાં પણ તમને અવેલેબલ થઈ જશે. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ. જય હિન્દ, જય ભારત. Thank you.